યાત્રાધામ અંબાજીમાં ભાદરવીના મહામેરાનો વિધિવત પ્રારંભ કરાયો. તારીખ 5/9/2022 થી તારીખ 10/9/2022 સુધી યોજાનારા ભાદરવી મહામેરાનો આજે જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા એસપી દ્વારા મા અંબાના રથને ખેંચીને મેરાને ખુલ્લો મુકાયો હતો. આ વખતે સૌપ્રથમ વખત આદિવાસી કન્યાઓના હસ્તે મેરાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વખતના મેરામાં 26 લાખથી વધુ ભક્તો દર્શને આવશે એવો અંદાજ છે. દર્શનાર્થીઓ માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને દર્શને આવતા ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે બાબતે ખાસ તકેદારી લેવામાં આવી છે. યાત્રિકોના સ્વાસ્થ્ય સેવા માટે 38 જેટલા આરોગ્ય કેન્દ્રો, સુરક્ષા અને સલામતી માટે 5000થી વધારે પોલીસકર્મીઓ, યાત્રિકોના વાહનની પાર્કિંગ સુવિધા માટે 20થી વધુ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. યાત્રિકોને દર્શન માટે સુવિધા રહે તે માટે દર્શન પથની સુવિધા ઊભી કરવામાં આવી છે. યાત્રિકોને મા અંબાનો પ્રસાદ મળી રહે તે માટે 40 લાખથી વધુ મોહનથાળ પ્રસાદીનું પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને યાત્રિકોને ભોજનની સુવિધા માટે 3 જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રિકો દર્શન કરી પોતાના ઘરે પરત ફરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા 7 જેટલા હંગામી બસ સ્ટેશન ઊભા કરી 1500થી વધુ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, સમગ્ર વહીવટીતંત્ર અને અંબાજી માતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ યાત્રાળુઓને આવકારવા માટે સજ્જ થઈ ગયું છે. અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી. મહામેરો જો એનો પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લો, સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને અંબાજીની જાહેર જનતા, જિલ્લા વહીવટીતંત્ર તમામ આ પદયાત્રિકોને આવકારવા માટે ધનજની રહ્યા છે. પદયાત્રિકો પણ લાખોની સંખ્યામાં અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. એક અનેરો ઉત્સાહનો માહોલ સમગ્રપણે જોઈ શકાય છે. રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે પણ સુખ સુવિધાઓ પદયાત્રિકો માટે કરવાની હતી એ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આરોગ્ય બાબતે 38થી વધારે જેટલા કેમ્પો આ યાત્રાના રૂટ ઉપર ગોઠવવામાં આવેલા છે. સુરક્ષા માટે 5000થી વધારે સુરક્ષાકર્મીઓ સતત આ યાત્રિકોની સુરક્ષાની માટે ખડે પગે તૈયાર તૈનાત કરવામાં આવેલા છે. 20 જેટલા પાર્કિંગ પ્લોટ હોય એ સાથે સાથે એક સુંદર મજાનો દર્શન પદ કે આરામથી ત્યાં લોકો દર્શન માટે જઈ શકે અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. 3.5 લાખ કિલો કે વધારે જે પ્રસાદ છે એ પ્રસાદના લગભગ 40 લાખ જેટલા બોક્સ તૈયાર કરી દેવામાં આવેલા છે. જેથી કરીને ઓવરઓલ રીતે ખૂબ શાંતિપૂર્ણ રીતે, આરામદાયક રીતે પદયાત્રિકો પોતાની યાત્રા પૂર્ણ કરી પોતાના ગંતવ્ય સ્થાને જઈ શકે એવી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે. સમગ્ર રાજ્ય સરકાર, વહીવટીતંત્ર, અંબાજી મંદિર ટ્રસ્ટ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો આ તમામ પદયાત્રિકોને આવકારવા માટે સજ્જ બની રહ્યો છે. એમની યાત્રા સુખમય, શાંતિપૂર્ણ રીતે, આરામદાયક રીતે પૂર્ણ થાય એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી. સૌ પ્રથમ વખત આદિવાસી દીકરીઓના હસ્તે મેળાનો પ્રારંભ થયો છે. હું આ બાબતે એટલું જ કહેવા માગીશ, વિશ્વભરમાં અંબાજી અને દીકરી આ બે જ એવા તીર્થ સ્થાનો છે કે જેના હૃદયમાં, જેના અંદર માનું હૃદય બિરાજે છે અને એટલા માટે જ આદિજાતિની દીકરીઓના મારફતે મા અંબાના હૃદય સ્થાનમાં આજે મેરાનો શુભારંભ કરવામાં આવેલો છે. આદિજાતિ બહુલ વસ્તી ધરાવતો આ એરિયા છે. વર્ષોથી માની સેવા આદિજાતિની પ્રજાએ કરેલી છે, ત્યારે પ્રથમ એમનો અધિકાર છે અને એ અધિકારને ગણી મેં વાત કરી એમ દીકરીઓના દિલમાં પણ માનું હૃદય છે એ જ હેતુથી આ દીકરીઓના હાથે